તો પી લેવો સા, તમે પી લીધો? અમે તો કઈ નથી પી લીધો, અટણ લાગે હોય છે, તમે વેલો પી લીધો છે. હું અહીંયા હાલો વગાડો પેલા ડબ્બો, તો આવી ગયા વાડીએ ને હાજરી સાક્ષી. વાહ, જો તો પ્યાલીઓમાં બધી જગ્યાએ વરસાદ ના થઈ, પાણી ભરાઈ ગયા આખે આખા. તો આપણે એનાને હે ને આવી રીતના ઉલટાવી નાખી, તો કદાચ પાણી ખાલી થઈ જાય અને બિયા હે ઉગતા થાય. તો હાલ આપણે બપોર પછી પાછા જાહું વાડીએ, તો મળશું તે વાડીના બ્લોગમાં. ત્યાં જોઈએ છે વાડી શું કામ છે, કારણ કે કાલનું ઘણું વવાઈ ગયું છે. હવે ક્યાંક ખાલા ને એવું બધું હોય, કારણ કે કાલે આપણે બધું ઓલા બિયા બધા સોંપી દીધા, જોહું બે ત્રણ દિવસમાં ઉગશે, પછી પાછા એને વાવવાના થશે. ઓહો, રસ્તા ખરાબ થયા છે ભાઈ, ગારો નીકળો, ગારો થયો અને જેવું હે. આમ તો જો ચીકુ લાખ જેવું થઈ ગયું, નીકળો ગારો. તો હાલો આપણે રહેલા જઈએ છીએ, આજ ભાઈ વરાપની તો એક બે ત્રણ કરી નાખી, કારણ કે આ આખા દિવસમાં છે આજે ક્યારેય વરાપ ન થઈ. બે દિવસ છે સતત વરાપ હતી, નતા મોલાય પાણી, જો બે દિવસ છે ખાલી તડકો નીકળો તો વરાપ હતી ને, જેને કારણે એ હોળે કડાએ ખીલી ગયા. અને અત્યારે મારી પાસે તમે જોઈ શકો છો પાછા કેળા હતા એવા કરી નાખ્યા, અને પાછા ખેતરોમાંથી ભીનો કરી દીધો, એટલે હાથે હાલે અત્યારે પાછી પોઝિશન છે નહીં, કારણ કે હાઈલા જેવું માન પોઝિશન છે ખેડામાં. તો અત્યારે જો આમાં બધી જગ્યાએ પાણી પાણી જ છે, અને આપણે જઈએ છીએ હાલીને પાછા હાલીને, કારણ કે બે દિવસ છે એમ લાગતું હતું કે એક દી ગાડી વહી જાય વાડી વહી જાય વાડી. તો આજ સવારનો છે પાછો ફૂલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો, એટલે હવે જોયું જાય કે હું આગળ છે એ કરું. તો હાલો ધીરે ધીરે જો જે બધી જગ્યાએ કેળામાં પાણી છે, તો બધે ખતરા બધે પાર કરતાં 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 છે, આગળ પૂગી જાઉં. વાડી લગભગ પાંચ સાડા પાંચ થઈ ગયા, તો ચા તો મારા ખ્યાલ પ્રમાણે પીવાઈ ગયું છે, પણ જોઈ છે બીજું કંઈક હશે એ કંઈક કરીશું. હાલો તે હાલીએ. તો હજી કાલ પ્રમથી હુકાણ હતું ખરેખરું, એમ લાગતું હતું કે હવે કેળો સોખો થઈ જાય, તો જો પાછો આખે આખું હે પાણીથી હસમસ આવીને ભરી દીધું હે. હવે એમાં હાલવું કેમ એ વિચાર કરવો પડે, કારણ કે ઓલરેડી આમ ફક મૂકીને લપટાઈ જઈ. તો પાણીનો પ્રવાહ એવો ને એવો છે, હજી પાણી જરી ક્યાંય મોરું નથી પડ્યું, અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો હે. આમાં ચીકણા જો ગારા આમાં એમ જ છે, પાણી ભર્યું છે, ગાડી અહીં છે, નીણું ઉઠેકી છે, દાહડા મીડા ચાલુ થવા પાછા આજના દિવસમાં કર્યું, કારણ કે વરાપની દેવાઈ ગઈ. જો આમાં હાલ જેવું માનશું છે, ટ્રેક્ટર એ ખૂતી ગયું છે, ટ્રેક્ટર નીકળ્યું છે ને તે ખૂતી ગયેલ નીકળ્યું છે, પતરા પડી ગયું છે. જો તો પ્યાલીઓમાં બધી જગ્યાએ વરસાદ ના થઈ, પાણી ભરાઈ ગયા આખે આખા. તો આપણે એનાને હે ને આવી રીતના ઉલટાવી નાખી, તો કદાચ પાણી ખાલી થઈ જાય અને બિયા હે ઉગતા થાય. હમણાં જો પાણી ભરાઈ ગયું ને બધું, નકર તો ગેગી જાહે, ધૂળ એ હુકા હે નહીં, તો બહુ ઝાઝું બધું જો પાણી ભર્યું છે આમાં વરસાદને કારણે, પાણી નીતરી જાય એમ, ફેર પડી જાય તો પડી જાય, નકર પછી જાહે જી જાહે બીજું શું. આ ધૂળનું પોળું હેઠું નહીં પડી જાય ને હુકા હે, તો પાણી જાજુ ભર્યું છે આમાં, હવે વીમા વાળું છે ઉગવાને. જો આ બધી હે ને પાણી પાણી થઈ ગયું છે, એકાદી આપણે હે ને જોઈ કે ઉગે કે શું છે, એકાદી ખોતરી જોઈ લઈએ, ટ્રાય કરી લઈએ, ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ. બીજું ક્યાંક મળી જાય તો વેરીફાય કરી લઈએ, બીજું તો મળ્યું જાર્યું, પણ હજી ઉગતું એવું લાગતું નથી, તો ભલે બે દિવસ આમાં પડ્યું રહે તો હું કઈને ઉગી જાય. આમાં કેટલો ગારો થઈ ગયો હે, બધી પ્યાલી પાણી ભરી ગયું છે, જા મહાનામ નાખવી જોઈએ ઊંધી બધી કરી નાખી આડી. તો એકો એક પ્યાલી છે આડ્યું કરી નાખ્યું છે, જેથી કારણે હે પાણી જા બધું સુકાઈ જાય, જે આમાં શું થાય જોયું જાય આગળ નેક્સ્ટ ટાઈમ, કારણ કે ઓલરેડી મેં અહીંયા રોપા કરવા હતા, પણ આ બધું ઉલટું પડ્યું વરસાદમાંથી થયો ને. જો આ બધે આમાં ભીનું ભીનું થઈ ગયું છે. હાલો ક્યાંક ક્યાંક દેખાય કે બહુ છે નહીં, ઝીણા ઝીણા છે, અને આ તો ચપ્પલમાં નીકળો ગારો ગારો થઈ ગયો છે વરસાદને કારણે, વરસાદે વાદરા વાદરા
અંતર ફૂલે ફૂલ મિનિટ તો કરું છું ને ગઈટા છે ક્યાંક ક્યાંક રહી જઈશ ભીંડા એક વાં બે રહી ગયા નીકળે તો અહીંયા બધે રહી ગયા છે બધી મોટા મોટા હે જ રહી ગયા છે આવા ઓય લખેલા થઈ જાય મોટા આ બધા સારા હે જ આ ભીંડા ઉચ્ચતર ભાવ આવે એનો અહીંયા એમ જ છે એટલા પાછા મળ્યા ભીનું ભીનું થઈ ગયું ગારામ આજે બધે મારણા મારવાના હે ગોતો જડતો અમુક વેલા હે ને વરસાદના કારણે પીડા પડી ગયા છે દૂધી હવે હેડ્યું ચૂની દૂધી ખોખરી થઈ ગઈ ખોખરી વી છે એમાં મને કઈ કઈ રડતું નથી કઈ દેખાતું નથી નીકળે ડાહાળા ઉડે છે વીટડાઈ ગયા છે પેલા મૂર્તો ખોડ આવી ક્યાંક ક્યાંક જ આવ્યા વસ્તુ યાદી બહુ બધી જગ્યાએ નથી આવ્યા નથી નથી ક્યાંય હજી ક્યાંય મને જ નથી જડતા ઉપરી કઈ નથી દેખાતું બાકી તુરી તરત વળતાઈ જઈ તો હાલ આપણે હવે પૂગવા એવા સી વાળીએ જોયું નાખડી ભીંડા બધું ઘડીકમાં કામ કર્યું થોડુંક ઉતાર્યા અને ઓની કોઈ ઘડી વહેલા મને જોયું પણ વહેલા કેમ મળ્યું નહીં તો વરસાદ તમને દેખાતું હશે અટાણમાં જ આમ ઓલી બાજુ હે વાદરા ઘંટઘોર ચડ્યાશ એટલે કે વરસાદ કંઈ રહેવાનો છે નહીં અને જોકે ખાસ તો અમે થોડો થોડા વરસાદની તો જરૂર રહેશે સ્પેશિયલ કોને તો કે માંડવ્યું ને કારણ કે હુયા બેહવા માટેને આ વરસાદ છે એ ઓનું કહેવાય અને એ વસ્તુ છે એ જરૂરી છે એટલે ભલે થોડો થોડો તો થોડો થોડો કંઈક કંઈક આવી રાખે એ ટૂંકમાં ફાયદામાં છે જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી એટલે આ બધું યાટાણે ઈશ્વર નક્કી કરેલું એ બધું ક્યારેક ક્યારેક આપવું એવો ગિરનાર ઉપર વાદળા ફૂલે ફૂલ છે તમને દેખાતા છે અને જો માંડવી એ કાળી ભમર જેવી છે એટલે ટૂંકમાં લીલી હોય પણ અમે એને કાળી ભમર જેવી એવું કહી તો બધું તમને દેખાતું છે આમ કેકું જો તો જો અટાણ માંડવી માથે ઓલા જે મોતિયા પડ્યા હોય ને તો ઓલા કેમ ટીપા મોતીના હોય એવો આભાસ થાય તમને દેખાતું હોય છે આમાં જો અટાણે વરસાદ ઘડીક પહેલા જ રહી ગયો એટલે આમાં જે પાણીના ઉપરના જે સૂક્ષ્મ ટીપા હે વરસાદી પાણીના બહુ મસ્ત રીતે દેખાય અને અમે ગીરના ઉપર થોડુંક અંજવાનું થોડાક વાદરાન માંડવી મોજમાન ઝોરમાર અને આપણે જાય ચાલો વાડીએ વાડીએ જવો ધુવાળો કર્યો લાગે ફૂલે ફૂલો બાકી તો અહીંયા પાણી ભરાઈ ગયું છે પાછું હાલો માં શા કર્યો છે કે નથી કર્યો તો પી લેવો શા તમે પી લીધો અમે તો કઈ નથી પી લીધો અટાણ લાગે હોય છેક તમે વેલો પી લીધો છે હું અહીંયા હાલો વગાડો પેલા ડબ્બો તો આવી ગયા વાડીએ ને હાજરી સાક્ષી વાહ જો કેમ બા ખખડાટી બોલો ડબ્બાની જોઈ લી પાડીને પાડીને બિસાડીને આજ મજા નથી આવતી મજા બગડી ગઈ છે કારણ કે વરસાદ થઈ ગયો ને એમાં એને માખી મચ્છર બહુ ફરવા માંડ્યા એને હે ને નથી મજા આવતી બહુ જોઈ એવી એને એમ થતું હતું કે વરાપ થાય તો બાંધે બાંધશે મને તો બખેડાઈ ગયું ધુવાળો ધુવાળો થઈ ગયો બધી બધું ધુવાળો ધુવાળો રામાય લાગે સેવા હાર સીલો એ નોખા નોખા જાય હુરાપુરા દાદા ધજા 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 ફરકે તા લગણાની કોઈ ભૂરણું નહીં ઘરે બોરી બોરી મારી તા લગણાની કોઈ ભૂરણું ન હોય હુરાપુરા બાપા ધજાય કારણ કે આમાં જો આજે વાવેતર થઈ ગયું કાલનું માથે પાણી પી ગયું એટલે હે ને હવે બે દિવસમાં લગભગ આમાં હાયરું પૂરી જાય હવે આમાં કંઈ ના હોય જોવો માલો છે હા લઈ ગયો કાંઈ મોરલા ખાઈ જાય એક જ છે કે બીજા ક્યાંક તબેક આ પારા સોખા હે ને એમાં દેખાય અહીંયા ક્યાંક હતા આગળ જોવા રહ્યા આવડે એ ઝીણકું નું એને આ લઈ લ્યો મોટું ઝીણકું બોલે ના ના એક લઈ લ્યો
પણ આ તું તોડી નાખ્યું એને શું કરવાનું, એને થોડું લેવાય બે લઈ ગયો બે. અરે પણ કાલ સાંજે શાક કરવું છે, બપોરે લઈ જાય હું. ખોટું બગડી જાય પાણી એમાં જાય વાવણી એમ તો પલરી ને કસકી જાય. જાવા દો સારું તો કરો ગાડી, મારે પાણા ટપજો છે, આપણી માથે વજન છે જોરદાર. હાલો ધીરે 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 કાઢી લો ગાડી, હું પાણા ઠેકાડી દઉં કેમ કે મારે માથે છે બધું ભારી નું ભાર. તો જો આવી રીતે ક્યાંક ક્યાંક છે ને આ ચીકણાઈ બહુ છે, જો કે આપણી ગાડીમાં જ બધું મૂકી દીધું હતું એટલે વાંધો ન થાય. બાકી હવે આવેલા જઈએ છીએ ને મોલાજ પાણી બધા રાણા બહુ સારા છે ખેતરમાં, કારણ કે વરસાદ થઈ ગયો છે એમ, પાછો વરાપ થઈ ગઈ હતી રાણા હેર, પાછો વરસાદ ચાલુ થઈ ગયો. આમ જો રાણા અંધાર્યું છે ઓલી બાજુ અને સૂરજનારાયણ થોડાક દેખાય પછી પાછા આથમી જાય એવું થાય છે. તો હાલો ભાઈ ધૂળિયો માર્ગ આવે જેમ ગુજરાતીમાં પાઠ એના જેવો ધૂળિયો માર્ગ છે ને આપણે ધીરે ધીરે હવે હાલ્યા જઈએ છીએ ધૂળિયે માર્ગ. તો એ ગાડી તો આપણી સેટ સેટી પલામાંથી પડી છે, તો બધી આ જે જો કેળામાં છે ક્યાંક ક્યાંક સાઈડ મળવું પડે, ક્યાંક ક્યાંક બહુ લપટાણ થયું છે ચીકણું અને આ બાજુ પાછળ વાદરા થયા છે. તો એ પહેલાં આપણે નીકળી જઈએ અને હાલતા થાય તો પગમાં હવે એટલો બધો ગારો છે કે લહરી જાય છે હાલ્યા હાલ્યા. હા તો હાલો હવે મળશું તે કાલના નવા બ્લોગમાં, ત્યાં સુધી બધા આવજો. જય મુરલીધર અને જય દ્વારકાધીશ.